नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 8 ना गुजराती विषय ना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे कदम नंबर 19 नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशुं। प्रश्न नंबर 1, नीचेनुं चित्र जुओ अने चित्रना आधारे वार्ता लखो। तो जुओ, अहीं आपणने केटलाक सरस मजाना चित्र आपवामां आवेला छे, तेना परथी आपणे एक वार्ता बनावानो प्रयास करीए। जुओ, एक जंगल हतुं। જંગલનો રાજા એકવાર શિકાર શોધવા માટે નીકળે છે। જંગલમાં બધી જગ્યાએ ફરી વળે છે પણ કંઈ મળતું નથી। સિંહ થાકી જાય છે। ત્યાં અચાનક રસ્તામાં એક વરુ દેખાઈ આવે છે અને સિંહ ખુશ થઈ જાય છે। ખુશ થયેલા સિંહ જેવો વરુનો શિકાર કરવા જાય છે તે તરત જ વરુ તેને રોકે છે અને પોતાની વાત કહે છે। વરુ સિંહને કહે છે કે સિંહભાઈ, તમે ખૂબ ભૂખ્યા લાગો છો, તો ચાલો તમને હું સરસ મજાનો ખોરાક બતાવું। મારું ભોજન તમે કાલે કરજો। સિંહ વરુની વાતમાં આવી જાય છે અને વરુ સિંહને એ જગ્યાએ લઈ જાય છે। પછી સિંહને કહે છે કે સામે વૃક્ષ ઉપર સરસ મજાનું મીઠું મધ છે, તમે જાઓ અને પેટ ભરી લ્યો। સિંહ તો ખુશ થઈ જાય છે અને જેવો મધ માટે મધપૂડો અડે છે કે બધી જ મધમાખી સિંહના શરીર ઉપર કરડવા લાગે છે। વરુ ત્યાંથી ભાગી જાય છે અને આમ લુચ્ચું વરુ બચી જાય છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2। આ એકમમાં ધનપાલ શેઠ અને ચારેય વહુઓના ગુણોનો સ્વભાવ સરસ પરિચય મળે છે તે અહીં આપણે જણાવવાનું છે। જેમ કે મોટી વહુ હતી તે ખૂબ ઉછાચળી અને છીછરી બુદ્ધિની હતી, એવી રીતે ધનપાલ શેઠ તે ખૂબ આવડતા હતા। બીજા છોકરાની વહુ ખૂબ લાગણીશીલ અને લહેરી હતી। ત્રીજા છોકરાની વહુ ખૂબ સંગ્રહખોર હતી અને ચોથા છોકરાની વહુ જે હતી, એટલે કે નાના છોકરાની વહુ, તે ઠરેલ પણ ચતુરાઈ અને શાણપણ વાળી હતી। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો સવાલ, ધનપાલ શેઠ કેવી રીતે ગણતરી વાળા હતા? ઉત્તર, શેઠ ધનવાન હતા છતાં ગણતરી વાળા હતા, કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય, તે બાબતે ધ્યાનમાં લઈને જ તેમણે ચારેય વહુઓનું પારખું લીધું હતું। બીજું, ધનપાલ શેઠના મતે ઘરની વહુ કેવી હોવી જોઈએ? ઉત્તર, શેઠના મતે ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। ત્રીજું, ધનપાલ શેઠે વહુઓને ડાંગરના દાણા કેમ આપ્યા? ઉત્તર, ધનપાલ શેઠે વહુઓને ડાંગરના દાણા આપ્યા કેમ કે તે પરીક્ષા લેવા માંગતા હતા કે ઘરની વહુઓ આવડતવાળી છે કે નહીં। ચોથો સવાલ, ચારેય વહુઓમાં તમને કઈ વહુ ચતુર લાગી, કેમ? ઉત્તર, મને નાની વહુની ચતુરાઈ ગમી, કારણ કે નાની વહુ ઠરેલ અને ચતુર છે, એનામાં શાણપણ છે, હાથમાં આવેલી સંપત્તિને કેવી રીતે વધારવી એનો ઉપાય જાણે છે। પાંચમો સવાલ, ધનપાલ શેઠે વહુઓને શી સલાહ આપી? ઉત્તર, શેઠે સુખી થવા અંગે બધી વહુઓને સલાહ આપી, ઘરનું કામ પોતપોતાની સૂઝ અને સ્વભાવ પ્રમાણે વહેંચીને કરવું અને ઘરની શોભા વધારવી। પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે તે જણાવવાનું છે। પહેલું, એ દાણા જતન કરીને સાચવી રાખજો, આ બધી વહુઓને ઉદ્દેશીને કહેવાયું છે। બીજું, દીકરીએ આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું, આ નાની વહુને ઉદ્દેશીને બોલાયું છે। ત્રીજું, નોકર ચાકર ઉપર દેખભાળ તારે રાખવાની, આ બીજી વહુને ઉદ્દેશીને બોલાયું છે। ચોથું, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા હતા, આ મોટી બે વહુઓને ઉદ્દેશીને બોલાયું છે। પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો। પહેલું, આ દુનિયામાં ઘણા માણસો કરકસર્યા હોય છે, તો અહીં જવાબ આવશે કણમાંથી મણ થવું। બીજું, જો ઈમાનદારીથી મહેનત કરવામાં આવે તો થોડામાંથી વધારે થતા વાર લાગતી નથી, તો અહીં વાતમાં મર્મ હોવો। ત્રીજું, ઓછું બોલનાર માણસની વાત રહસ્યમય હોય છે, સંકુચિત માનના હોવ એટલે કે ઝીણા જીવના હોવો। ચોથું, દીપડો કેવી રીતે માણસનો શિકાર કર્યો તે વાત તેણે વિગતવાર કરી, તો વાત વાંડીને કહેવી। પાંચમું, રામકથા સંભળવામાં ડોશી એક થઈ ગયા તો જીવ પરોવી દેવો। પ્રશ્ન નંબર 6, દ્વિકર્મક ક્રિયાપદ ધરાવતા 3 વાક્ય લખો। તો પહેલું, મમ્મીએ શિલ્પાને બોર આપ્યા। બીજું, શિક્ષકે વિદ્યાર્થીઓને વાર્તા કહી। ત્રીજું, રાજાએ સૈનિકોને આજ્ઞા કરી। પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દ માટે પાઠમાં વપરાયેલા શબ્દ લખો અને તે શબ્દ આધારે એક એક વાક્ય લખો। જેમ કે દિશાવળ એટલે દિશાવર, ધનપાલ શેઠ દિશાવરમાં રહેતા હતા। બીજું, પુષ્કળ એટલે કે અઢળક, રમેશ પાસે અઢળક પૈસા છે। ત્રીજું છે ઉદ્વત એટલે કે ઉછાછળી, મોટી વહુનો સ્વભાવ ઉછાછળાપણાનો હતો। ત્રીજું છે સામાન્ય એટલે કે મામૂલી, એ મામૂલી વાત હતી। પાંચમું છે પત્ની એટલે કે વહુ, ધનપાલ શેઠે ચારેય પત્નીને ડાંગરના દાણા ચાર ચાર દાણા આપ્યા હતા। તો બાળમિત્રો,
ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। फरी मळीशुं आपणे एक नवा पाठ साथे, एक नवा कदम साथे।